সম্পূর্ণ প্রশ্ন কর। শঙ্কু ના દેખા દે તો જગ્યા બદલી નાખી આ બાજુ કે આમ આવી જજો છેડા ઉપર બેસ જો કારણ કે રેકોર્ડ કરવું જરૂરી છે એચ આર એલ એલ એટલે ત્રાસી ઊંચાઈ તિર્યક તિરસ વક્ર ગમે તે બોલાય એચ એટલે ઊંચાઈ એકલો શબ્દ હોય તો એચ લેવાનું સીધી ઊંચાઈ વેદ લંબ ઊંચાઈ આ બધી एक में एक अच्छी आवाज आ रही है त्रिज्या पाया नहीं बना कि हम ना शंकु में बेहद सपाटी एक वक्र सपाटी और एक पाया शंकु ने वक्र सपाटी क्षेत्रफल शंकु ना पाया क्षेत्रफल शंकु ने कुल पृष्ठफल आवत्ता અહીંયા પાયથાગોરસ પણ ઉપયોગ લે છે ને l² = x² + r² ઉદાહરણ 5 શંકુની ઊંચાઈ 16 છે ત્રિજ્યા 12 છે વક્ર સમાન વિસ્તારનું કુલ પૃષ્ઠફળ શોધો શંકુ માટે ऊंचाई शब्द वापरो ऊंचाई એટલે h ત્રિજ્યા ચલો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો પહેલા l હોવું જોઈએ કારણ કે આપણા સૂત્રમાં IR l l છે એટલે પહેલા l શોધીશું l² = r² + h² / 12² + 16² + 144 + 256 = 400 l = 20 cm આ l મળી ગયો મને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આઈ આર એલ આઈ 22 સપનો કોણ છે જુઓ ના સર 314 × 2 = 628 628 × 12 / 10 = 628 × 12 આપણે આ સૂત્ર લખીશું આપું તો ચાલશે આર તો 12 314 ગુણ્યા 12 ગુણ્યા 32 કરવાનું એટલે આપણને તમે જવાબ આપશે 120576 ભાગ્યા 100 બે જણા તમને દેખાશે નહીં ત્યાં બે અહીંયા આવી જાઓ ભાઈ બે ભલે ત્યાં બેઠો બીજી રજા કેમ પડે બીજી બાર તો બધા હોય રવિવારે એટલે બાર જ હોય બધા અરે ચલો મકાઈના ડોડાનો આપણે લગભગ શંકુ જેવો હોય છે તેનો સૌથી પોળા ભાગ ની 2.1 ઊંચાઈ 20 સેન્ટીમીટર ડોડાની પ્રત્યેક 1 સેન્ટીમીટર સપાટી પર આશરે 4 મકાઈના દાણા છે તો કુલ કેટલા દાણા હશે એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે વિદ્યા આપી છે 2.1 સેન્ટીમીટર લંબાઈ એટલે કે ઊંચાઈ 20 સેન્ટીમીટર પહેલા l શોધવો પડે l² = r² + h² 2.1 નો વર્ગ + 20 નો વર્ગ આ 441 છે 4.41 આ 400
વક્ર સપાટી નું ક્ષેત્રફળ એનું સૂત્ર છે પાઈ આર એલ તો કિંમત જે પાઈ કેટલી લેવાની જરૂર છે 132/100 cm². હવે લોકો એમ કીધું છે કે 1 cm² ઉપર 4 દાણા છે તો આટલા કેટલા લગભગ 531 દાણા થશે શંકુના પાયાનો વ્યાસ 10.5 છે વક્ર સમાન ક્ષેત્રફળ શોધો ગુણાકાર 132 આવે છે એટલે 132.726 એટલે લગભગ બાવીસ ગુણ્યા બાર ગુણ્યા 36 22 + 12 = 23 શંકુની વક્ર સપાટી ક્ષેત્રફળ 308 14 છે તો ત્રિજ્યા કુલ ક્ષેત્રફળ શોધો દાખલો બાવીસ સપ્તમાંશ આર
દાખલો શંકુ આપણો તંબુ 10 મીટર ઊંચો તંબુ તંબુ માટે આપણે પાયો ના હોય લોકરની ટોપી એમાં પાયો ના હોય ખાલી વક્ર સપાટી જ હોય આપણે જિંદગી ચલો તંબુ 10 મીટર ઊંચો ત્રિજ્યા 24 મીટર કાંસી નીકળે છે તંબુ માટે ઊંચાઈ ત્રિજ્યા L કેટલા L સ્ક્વેર ઇક્વલ ટુ R સ્ક્વેર પ્લસ X સ્ક્વેર R મળી ગયો 24 મીટર તંબુ માટે માત્ર વક્ર સપાટી જ આવે માટે વક્ર સપાટી નું ક્ષેત્રફળ પાઈ આર એમ પાઈ ત્રિજ્યા 24 કરવું પડે 528 ગુણ્યા 24 કરવું પડે એ 728 આટલા મીટર સ્ક્વેર આવ્યું મેં આપે કરીને ભાગાકાર ના કરો કારણ કે મેં રકમ વાંચી આગળ એમાં ખર્ચ આપે 1 મીટર સ્ક્વેર ના 70 રૂપિયા એટલે 7 વડે છેદ ઉડી જશે 1 મીટર સ્ક્વેર નો ખર્ચ 70 રૂપિયા છે 728 ગુણ 7 મીટર સ્ક્વેર નો ખર્ચ કેટલો તંબુ બનાવવાનો છે એટલે વક્ર સપાટી જાવ વક્ર સપાટી નું ક્ષેત્રફળ સુધી ના એ જે ક્ષેત્રફળ સુધી નાખો એમાં 20 સેન્ટીમીટર એડ કરવાનું કારણ કે એ વધારાનું કાપડ બગડે છે એ આપણું કાપડનું ક્ષેત્રફળ છે પણ તમે કાપડ વાળા ત્યાં જાઓ ત્યારે મેં તમને આ પહેલા સમજાવી દીધું કે ટાંકો હોય આ ટાંકો હોય ટાંકામાં કેવું હોય કે એ લોકોની આ જે ભાગ હોય હા પનો એ ફિક્સ છે પણ પછી અને આપણે આખું લાંબુ હોય જેવી હાઈટ હોય જે પ્રમાણેનું હોય વયમનું આપણે એ વખતે ઉદાહરણ આપી દઉં આપણે કશું નહીં કરવાનું તંબુની વક્ર સપાટી ક્ષેત્રફળ સુધી નાખ્યું એમાં 20 સેન્ટીમીટર એડ કર્યું એટલું કાપડ એટલા ક્ષેત્રફળ કાપડ લઈ આવ્યા એટલા ક્ષેત્રફળ કાપડ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એમાં એક વસ્તુ આપી દીધી બીજી શોધી નાખે પછી જ વાત L
L square is equal to R square plus X square. All over put the ant over. L बराबर 10 मीटर तो वक्र सपाटी मुख क्षेत्रफल I के लिए वाली है हाँ हम तो चौक स्वयं R तो 6 L तो 10 188.4 मीटर स्क्वायर है अबे 20 सेंटीमीटर एक चलो आज आए तंबू में वपराता कापड़ नु क्षेत्रफल 188.4 मीटर स्क्वायर लंबाई गुणिया पौड़ाई 188.4 मीटर स्क्वायर अपन ने पौड़ी आपी है 3 मीटर लंबाई गुणिया 3 मीटर 188.4 मीटर स्क्वायर और ने नीचे ले दिए 188.4 भाग्या 3 3 बटा 3 2 6 3 8 लंबाई थी 62.8 मीटर ने 62.8 मीटर लंबू कपड़ू लाया પણ એમાં પાછું એ લોકો એવું કીધું છે કે 20 સેન્ટીમીટર કપડું વેસ્ટ થઈ ગયું આ પ્યોર બન્યો તંબુ એટલે આટલી લંબાઈ નું કાપડ તો તંબુમાં વપરાઈ ગયું અને સિલાઈ માટે પાછું કેટલું બગડ્યું છે 20 સેન્ટીમીટર 20 સેન્ટીમીટર લંબાઈ આમાં ઉમેરવી પડે સિલાઈમાં 20 સેન્ટીમીટર લંબાઈ નું કાપડ બગડે છે 20 सेंटीमीटर એટલે 20 / 100 મીટર 0.2 માટે લંબાઈ કાપડની લંબાઈ 62.8 / 0.2 એટલે ભાઈ 63 મીટર લાંબુ કાપડ લાયા એમાંથી તંબુ બનાવ્યો એમાંથી 0.2 મીટર કાપડ વેચ તો રિપોર્ટ પાડલે આયા चलो શંકુ આકારના મકબરાની ક્રાંતિ ઉઠી અને પાયાનો વ્યાસ અનુગ્રહ 25 × 14 છે વક્ર સપાટી પર 100 મીટર સ્ક્વેર ના 210 કે પૂર્ણ પ્રમાણ પર વક્ર સપાટી ક્ષેત્રફળ શોધી નાખીએ
550 मीटर स्क्वायर और 1 मीटर स्क्वायर में 100 मीटर स्क्वायर में वसूल है। टोपी वक्र सपाटी आए आर 7 सेंटीमीटर अभी आगे तो ऊंचाई 24 सेंटीमीटर चलो पहले एल शोधी रखिए एल मड़ी को 25 सेंटीमीटर वक्र सपाटी क्षेत्रफल सेंटीमीटर स्क्वायर टोपी बनाए 10 एक टोपी नो चलो आठ एक बस पॉइंट पे रोकना बाकी है बाकी दो पड़ाव में बंदी पे मलिक के लिए कार्ड बोर्ड थी 50 पूरा शंकु बना गया है पूरा शंकु प्रत्येक शंकु में पाया गया 40 सेंटीमीटर होते हैं 1 मीटर शंकु ना बारह भाग के रंगों और एक मीटर से ना भाग के रंगों देख तो आगे बारह भाग ले वक्त का सपाट है आप मुख्य हो ऊपर है ना खड़ी रंग हुआ खबर पड़ेगी आपकी मीटर स्क्वायर आपके वो देगा तो गर्म मीटर में फिर भी बाहर ना बाद में रंगवान हो चाहे L square is equal to R square plus F square. Lasa. एक पॉइंट जीरो चार एल स्क्वायर वर्गमूल आपके लिए सही हो पाएगी वक्र सपाटी का क्षेत्रफल पाई के बीच है आर तो दे दशा छसो 28 गुणिया 102 करी ने 5 पॉइंट आपवाना मीटर स्क्वायर है तो आवा कितना कम हुआ था 50 एक शंकु क्षेत्रफल पचास शंकु केटलू
पांच दिन में आता एक दो तीन चार चार दिन में और ये बड़े बत्तीस पॉइंट जीरो अट्ठाईस मीटर एक मीटर से करना बारह रुपया तो आज हम कमर्शियल चौरासी पॉइंट कमर्शियल सत्रह क्या भाई शंकुपति जो आपको खबर पड़े बताए अट्ठावीस मिनिट थी आपने जारे भणावता था त्यारे शंकु एक लेक्चर करायो नक्कर के तू देख पढ़ दो पहले ख्याल आवे छे જયારે પહેલી વાર સરસ ભણ્યું હોય એવું તો ફાયદો જ હોય હવે બોલો અથવા બોલો બોલો ચાર સપાટીઓ पढ़िए भाई क्या भैया जी क्या कसु जाए जेन दे पढ़िए महीना पति भी आओ ગોળાની વક્ર સપાટી ક્ષેત્રફળ 4πr² ગોળાનું કુલ ક્ષેત્રફળ 4πr² અર્ધગોળાની વાત કરીએ આપણે वक्र सपाटी आय है 2πr² અને 5πr² અર્ધગોળાની કુલ ક્ષેત્રફળ વક્ર સપાટી નું ક્ષેત્રફળ ત્રિજ્યા 7 સેન્ટીમીટર ગોલક ની વક્ર સપાટી નું ક્ષેત્રફળ ₹2,354 અર્ધગોળકની વક્ર સપાટી નું ક્ષેત્રફળ ₹132
1584 सेंटीमीटर स्क्वायर अने कुल पृष्ठफळ पण पूछ्यु छे गुणाकार चलो एना पछी रौंगे उदाहरण सर्कस में काम करतो मोटरसाइकल सवार 7 मीटर व्यास वाला पूरा गोलक में फरे छे तेने जगह नुं क्षेत्रफळ कुल क्षेत्रफळ वक्र सपाट बने छे एमां काय गोलक माटे तो आर आप्यो छे 7 मीटर व्यास छे उदाहरण 10 एक मकर ने अर्ध गोलाकार घुम्मट ने रंग करवानो छे अर्ध गोलाकार घुम्मट नो परिघ 17.6 मीटर छे अर्ध गोलक वक्र सपाटी क्षेत्रफळ शोधवुं पड़े अर्ध गोलक वक्र सपाटी क्षेत्रफळ शोध्या पछी अहीं ध्यान राखने बकार ध्यान ज नथी होतुं अर्ध गोलक की वक्र सपाटी नु क्षेत्रफळ है पछी खर्च शोधवानो थाय ध्यान ही आवे आ मैं हम विचार शु करे ये खबर नहीं पड़ पण वाल सेना मत आ हां जी आप पहली बार आप ये लाओ भाई इसको यहां लाओ अर्ध गोलाकार घुम्मट माटे परी 17.6 मीटर पूरा कागज एक मार्क शरम नहीं भरता 9, 10, 11, 12 चार धोरण एक मार्क फूटतो तो क्या नव वगर सातु वर्ष खरीद करो कोरोना काल में पण એવું હતું અને આગલા વર્ષે પણ એવું હતું 11 સાયન્સ માં 4 હોસ્ટેલ ના છોકરાઓ ફેલ કર્યા હતા 11 સાયન્સ ફરી કરવું પડ્યું એટલે મને એમ શું કહે કે તો રિઝલ્ટ સાચું પૂરું કશું કીધું નથી બતાવ્યું ભી નથી અને હજી બી આવું કરીશ તો 9 માં ધોરણ માં લેવું પડશે બકા સીએન વાળા નથી શરમ ચલાવતા ત્યારું એક્યુરેટ એટલે તમે જે યુનિટ ટેસ્ટ આપી હોય ને તો યુનિટ ટેસ્ટ ના બી માર્ક 0.5.25 માં કે એ ટોટલ કરશે અને એક્ઝેક્ટ 100% સાચું એમ 17 માર્કે પાસ હોય તો 16/17 નહીં થાય બધું સીએન માં જોઈએ કે તારે ભણવું પડશે એકાદ માર્ક માટે પણ રહી જઈશ તો આખું નવું ભણ ફરી કરવું પડશે એ વિચારો જોવાના ભાઈ રાત્રે ફર્મિએશન દાખલા કરી નાખવાના પાસ થવા અને બીજી વાર ભણવાનું ક્યાં વાંધો એટલે કીધું બીજી વાર જોવો તો શું થાય આવડતું જોઈએ ને બધું કંટાળો આવે
मैं तने स्पष्ट कहूँ तू बता मैं साथ तू कहूँ साथ तू जो सुनना पूछी है गाय क्या ऐसा तू रिजल्ट है ना तीन तेरे को पास तेरी हो गई चीजें रिजल्ट तुम बताए फोटो कॉपी तो बताए स्कूल में तेरे को फोटो तो पढ़ी होगी घरे आते हुए घरे आते हुए शू कर रस्ता नाम ही कर घरे आते हुए सही करा पेरेंट्स ने सही करें पाचो अपन हुआ है अपने जेरोक से कढ़े फोटो एक पढ़ी हुआ है मार के खबर हुआ है ते तो कसूर प्रति और स्कूल में ही पूछ ले બહારથી રંગવાનો છે અહીંયા બેઠા પછી તો ભણવું જોઈએ ને એમ બહાર નીકળ્યા પછી ના ભણો તો એ તમારો પ્રશ્ન પણ અહીંયા બેઠા પછી ના ભણો બેઠા તો શેના માટે કેટલું ખર્ચી છે આખા વર્ષ નું સમય એક મિનિટ ધ્યાન નહીં આપવાનું એવું મારું ગણિત પાછું કરું ગુણાકાર ભાગાર કરી સાચું હું શું કરો તમને ના પૂછ્યું બને એટલા બધા ગુણાકાર ભાગાકાર જાતે અમેરિકા જવું મારી કેટલી બધી વેલ્યુ થાય એને ગણિત આવડતું હોય જેને ઇંગ્લિશ આવડતું હોય અને જેને કોમ્પ્યુટર આવડતું હોય એ દુનિયાની ખીણમાં જઈને બી જીવન ગુજારી શકે અને પોતાની જાતે કામ કરી શકે જેને ગણિત આવડતું હોય એનો મગજ હોય એને હિસાબ રાખતા આવડતું જેને ઇંગ્લિશ આવડતું હોય એની જોડે માર્કેટિંગ સ્કિલ હોય બોલવાનું જેને કોમ્પ્યુટર આવડતું હોય એનો ટેકનોલોજી હોય ત્રણ વસ્તુ જેને આવડતી હોય એને કઈ નિયમ ક્યાંય પાછો ના પડે ત્રણ ત્યારે ગોખવાની જરૂર હું એમ કેતો નહીં તમને પુષ્પળ ગણપણ આવડતું હોય મેં શું કીધું ગણિત આવડતું હોય ગણિત નો મતલબ શું છે તમારો બેઝ મજબૂત જોઈએ તમને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ ગુણાકાર ભાગાકાર સરવાળા બાદ બાકી કરવામાં તમને ઘનમૂળ વર્ગમૂળ જે 8 ધોરણનું છે એ બધું તમારું પાયો મજબૂત જોઈએ અને તમે પછી આઉટ ઓફ ઇન્ડિયા જાઓ તો તમારી જોડે 100 જણ બેઠા હશે ને તો તમારો નંબર પહેલો હશે કે 99 જણા પેલા કેલ્ક્યુલેટરમાં મોબાઈલમાં મચી પડ્યા હશે ગુણાકાર ભાગાકાર કરવામાં એટલે તો ઇન્ડિયનની વેલ્યુ છે બધે ઇન્ડિયનની વેલ્યુ કેમ વર્લ્ડમાં છે કોઈ પણ દુનિયાના કોઈ પણ દેશમાં ઇન્ડિયનની વેલ્યુ સૌથી વધારે છે અને એમાં ગુજરાતીઓની સૌથી વધારે કારણ કે એ લોકોના જોડે ગણિતનું મગજ છે એટલે હિસાબ ભલે ભણ્યો ના ભણ્યો ધંધો કરતા આવડે ધંધાનો મતલબ શું છે હિસાબ ને હિસાબ ક્યારે આવડશે ગણિતમાં ઇન્ટરેસ્ટ હશે તો એ 100% સાચી વાત કહું છું રિઝલ્ટ કે દાખલા આવડે ના આવડે તમે ઘરે ઘરકામ કરતા હોય તો એ તમે સીધો જવાબ લખી નાખ્યો આવડી તે આ ચેપ્ટર આવડ્યું પણ તમને કંટાળો આવે ગુણાકાર ભાગાકાર મને કોશિશ નહીં આવે હું કોઈ દિવસ આ તો તમારી જોડે આવું તો મારે રોજ દિવસમાં 4 લેક્ચર હોય આવું દરેક ધોરણમાં દરેક વખત અહીંયાથી ભણી દઉં ક્યાંય આવું ત્યાં ઘણી વાર મોઢે હોય તો મોઢે કરું બાકી ગુણાકાર કરું એટલે હું પ્રેક્ટિસ કરું છું તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલો તમને ફાયદો છે હવે આપણને એવું 100 સેન્ટીમીટર સ્ક્વેર નો ઘટક હોય આ 2 મીટર સ્ક્વેર આવે કઈ વાત તમે આપણે સેન્ટીમીટર સ્ક્વેર માં ફેરવી નાખી યાદ આવે કે 1 મીટર સ્ક્વેર ને 10,000 સેન્ટીમીટર સ્ક્વેર
પ્રપોઝ વાળી 100 સેન્ટીમીટર સ્ક્વેર નો ખર્ચ 12 24,840 રૂપિયા ખર્ચ તમારે દીકરો હતો ને એટલે 10મા ધોરણની એક્ઝામ પતી હતી બોર્ડની અને ભાઈ વેકેશન હતું તો અમાર ભાઈબંધ અમારથી 2 વર્ષ મોટો હતો એ બાર સાયન્સમાં હતો એને એક્ઝામ પતી 10 ને 12 નું બોર્ડ એટલે મતલબ ભાઈબંધ ભેગા થઈ રમવા વેકેશન પત્તા રમીએ ને કેરમ રમીએ ને એવું બધું એને પપ્પા બેંકમાં મેનેજર હતા કેશિયર હતા કેશિયર चलो आज आप नवी रमत બધાને આપણે ટોટલ કરવાનું 15-20 ઊભા સર ઊભો લખીને આપ્યું અને એનો સરવાળો કરવાનો એવું નહીં કે 15 વત્તા 12 વત્તા 14 એવું નહીં 1532 વત્તા 10,800 સુધી એ રકમ બોલે બધા રકમ લખી નાખવાનું અને પછી બધાએ એક સાથે ચાલુ કરવાનું સ્ટોપ વોચ હતી કોણ હાઈએસ્ટ પહેલું કરે અને કોણ સાચું કરે એની ગેમ રમે તો એમાં હું ને પપ્પા બે જણ તો ટોટલ સાચું હોય ને એના પપ્પા ને મને 1 સેકન્ડ નો ફરક લાગે મને 1 સેકન્ડ ઓછી લાગી ને એના પપ્પા ને 1 સેકન્ડ વધારે લાગે એટલે એમને તો 15 વર્ષ નો અનુભવ એ વખતે એમની ઉંમર 45 વર્ષ એ આખો દે ટોટલ જ કર્યા કરે અને હું તો 10મું ભણીને વેકેશન માં એ ટોટલ કર્યું એટલે તમે જાતે ઇન્ક્રીઝ કરી શકો તમારી જાતને એમ જેમ કે આ આયન છે આખો દે મોબાઈલ માં હોય હવે મોબાઈલ નું કઈ પકડ્યું હોય તો તમે જાણી કરી લઈ આવો બાકી કોઈ પણ તમારા ટ્યુશન ભાઈબાન દોસ્ત આસપાસ જેટલા લોકો હોય એક પણ પૂછજો તમને આ ટ્યુશન માં શું કરાવે છે પૂછી લેજો શું કરાવે તો 3 દિવસ પૂરા 2 દિવસ એક્ઝામ હોય 2 દિવસ ડિફિકલ્ટ હોય પછી કોઈને ભી પૂછજો તમે આપણે શું કરીએ આપણે શું કરી આખું ભણી દે કે એક સ્ટેપ જે આખું વર્ષ 10 મહિના ભણ્યા એ 10 મહિના નું હું 20 દિવસ માં ભણાવું ક્યારે થાય આવડતું બધાને આવડતું પેલા સાહેબ ના આવડતું હોય બધાને હોય પણ એના માટે ઇન્ક્રીઝ જોઈએ ને તાકાત જોઈએ અને ઈચ્છા જોઈએ તો તમારામાં બી ઈચ્છા હોય તમે પણ કરી શકો છો અમે 10મા ખાલી પૂછતો કે કેવી વાર ગણિત થયું ડિસેમ્બર પછી 3 વાર અને આખા વર્ષ દરમિયાન 6 વાર ગોળાની વક્ર સપાટી ક્ષેત્રફળ મેળવો કોઈ પણ એક લઈ લઉં છું આમાં 10.5 વાળો આવડે આવી ગયો 5.6 વાળો લઈ લો દસ પોઈન્ટ પાંચ વાળો આગળ આવી ગયો એમ ઉદાહરણ માં ક્યાં કરતો આગળ શંકુ માં ને
जो ले जाओ भी जाओ भूतान में गुणा करना प्लस माइनस थ्री है चलो हमें तुम्हें कोई नहीं व्यास 3.5 जाने वक्र सपाटी क्षेत्रफल दस सेने का त्रिज्या बड़ा अर्ध गोला की कुल पृष्ठफल सोलह पाई का रखता है चाहो अर्ध गोला की कुल पृष्ठफल सर आना अठारह सौ के पास में जला दे जाए 464 के आस पास आ गया अच्छा मीटर का चल 3 pi r² चौथो दाखिल एक गोलाकार कुंड में हवा प्रवाहित त्रिज्या साथी और इन सब जय बने प्रति गोलाई वक्र द्वारा क्षेत्रफल गुणोत्तर शोधो मेरो गुणोत्तर गुणोत्तर शोधवानो એટલે पाई ની કિંમત નહી મૂકવાની पाई पाई गुणोत्तर એટલે ભાગાકાર पाई पाई उड़ी જશે दाखलो इजी થઈ જાય चलो આપણે ટેલી ત્રિજ્યા આ સર મીટર છે કે બોલ લોસ સર ના સર 8 સેન્ટીમીટર નાની ત્રિજ્યા मोटी त्रिज्या 14 सेंटीमीटर અને પછી શું કીધું છે બંને એટલે ગોળો છે ને એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છેદમાં બીજા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4 pi r² अर्ध गोलाकार वक्र सपाटी क्षेत्रफल 2 pi r² पाई भागी सप्तमांश 105/20 10 आई जाए ना 20 70 तो कर सर હવે આપણે 100 સેન્ટીમીટર સ્ક્વેર નો 10 16 રૂપિયા ખર્ચ એને ઘડિયા આવડતા એને ઘણી તેમને પાછું થાય 8 ધોરણ સુધી દર અઠવાડિયે દરરોજ રાત્રે ઘડિયા લખી ઊંઘવાનું 1:30 ના 1:30 સુધીના ઘડિયા પછી તો 1:10 ના આવડી ગયા 1:15 ના પાક્કા થઈ ગયા હોય पहला दोनों में तो पहला दोनों में चाहे मैंने 1:20 सुधी ना घड़िया आवर से पहला दोनों में अरे गरीब वस्तु आवे तो आधा दोनों दी जाती है पर मम्मी है रोज लखाई लखाई करवा नू जेम रात्रे एना उतर उंधुआ नू नहीं जैने घड़िया आवड़े जैने गुणाकार भागाकार छेद उड़ाड़वो वर्गमूल घनमूल जे जूना जमाना ना लोको हता ए लोको बहु भरता रहता ने बे धंधादारीओ जे हता ए लोको ने आप ગડિયા પલાખા પલાખા કહેવાય ખરે તો એટલું બહુ મોઢે હો એનાથી એમનું મગજ સોલિડ થાય અને આપણે બધા નાનપણથી એ બંધ કરી દીધું તમે તો ગડિયા તો ચાલે હવે તો ગુણાકાર કરી લઈશ કેટલો સમય જાય તો પરીક્ષા માં તમારે કંટાળી જાવ
આપકુ જોઈએ બધું ચલો ચાર વડે અહીંયા પણ ચાર વડે 25 છમ 150 23 સુધી 232 25 નવા 225 સાત 25 નું 50 નહીં पच्चीस दो पचास 193 पच्चीस सीता 175 18 180 25 छम 150 ना पच्चीस सीता 175 जवाब दीजिए चलो सब साथ में का अच्छा तो लाओ अरे 5 मिनट के अंदर अब तो प्रति है भाई हमारा तो कोर्स पटी गया लाओ चित्र में तो आज क्यों पड़ा आपको आप पटी है अभी क्यों जनरल ऑप्शन सारे कोर्स पर थे नौ चित्र वाले को जनरल ऑप्शन सारे आए 110 बच्चों के पेपर पर थे अगला क्वेश्चन में तुम्हारे 80 मार्क में भी पेपर आवर 100 मार्क में पेपर 100 ऊपर अभी जनरल ऑप्शन के 8 बारी 5 लखो અને આટલા ચેપ્ટર ના આટલા આઠ ના પૂછાવને એમ ખબર પડે હું શું કહું છું બધાના થઈ पहली बार जो इजी छे पूरा आवाज भी बता है घोड़ा की ऑपरेशन से बने चित्र में 154 सात नंबर छेद में बेनो वर ना आर बराबर सात दुक्या उस मीटर सेंटीमीटर सेंटीमीटर हाँ भागा काम हो भी नहीं पाता अरे अगर मैं क्या उड़ी होगी हाँ बे 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 ठीक है हाँ वर्मू कर दो उड़ी क्या है वर्मू कर चंद्रनो व्यास पृथ्वी ना व्यास ना आश्रित चौथा भागनो होए चंद्र नो व्यास बराबर पृथ्वी नो व्यास भाग्या चार तो बनने दी वक्र तो बनने चित्र पर चलो अनु व्यास नाने टू आ ले लो अनु व्यास नाने पर टू आ ले लो पर बनने त्रिज्या अलग खबर पड़ी गया अब ये आर बराबर बे गुणिया आर अब ये नीचे ले गयो बे बे उड़ी गया तो चंद्र की त्रिज्या पृथ्वी ना त्रिज्या करता चौथा भाग नहीं थी खबर पड़ी गया अब ये पहलू नाम कौन से बनने की वक्र सपाटी एवं कीधु से तो पहलू चंद्र तो चंद्र की वक्र सपाटी क्षेत्रफल छेद में पृथ्वी की वक्र सपाटी नु क्षेत्रफल आ 4 पाई आर स्क्वायर आ 4 पाई आर स्क्वायर सीधा आयो आर स्क्वायर अपॉन आर स्क्वायर अब आर की जो वैल्यू है नहीं है मुकी दी है आर बाय फोर नो वन बी के आर स्क्वायर आर स्क्वायर अपॉन फोर बी के आर स्क्वायर आ अंश नो छेद बी के आई गए सुझाव आयो एक जेम आठवां સ્પિનના અર્ધગોળાકાર વાટકાની જાડાઈ 0.5 ને વાટકાની અંદરની ત્રિજ્યા 5 અને વાટકાની બહારની વક્ર સપાટી ક્ષેત્રફળ શોધો તો તમે વાટકો દોરીએ આ આપ્યું છે 0.25 આટલી ત્રિજ્યા આપી છે અંદરની પાંચ આપી છે બહારની ત્રિજ્યા પહેલા શું આપણે અહીંયા રંગવા આપણે બધું બહારની ત્રિજ્યા બરાબર 0.25 વત્તા 5 5.25 સેન્ટીમીટર બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ આર સ્ક્વેર પાઈ બધી
25 सेंटीमीटर स्क्वायर लगाऊंगा सोमवार स्कूल चालू सीए चालू એમની જો એટલે નવચેતન વાળા જવાન જ છે તમે તો જવાનું ભાઈ ધણી તો નવચેતન જવાનું કે એમ પૂછું નક્કી હોય તો મારે ટ્યુશન બેરું રાખવું રખે ને મને કોઈ વાત નથી તમે અને આ ચિરાય ચિરાય વાળા જવાના છે ભાઈ કાલે સ્કૂલ સારું શું કામ છે એટલે પૂછું તું એક કામ છે થઈ ગયું કઈ જવાનું પૂછી લો મને પેપર આપી દઉં આપી દઉં પરીક્ષા ચલો નળાકાર ની અંદર બંધ બેસતો ગોળો છે આ જે થઈ એ નળાકાર ની હાઈટ અને ગોળા નો વ્યાસ દેખાય બધા પછી બીજો એક કલાકમાં જેટલા થાય એટલા કરીએ બાકી રહેશે તો કાલે અને પછી કાલે છઠ્ઠું જેટલું કામ થઈ જશે અમારે પતી ગયું પછી એટલે હું નવું ચિત્રવાનું ઊંચાઈ પહેલો ઘોડાની વક્ર છપાણી નું ક્ષેત્રફળ બંને નો ક્ષેત્રફળ નો ગુણોત્તર એક જોઈ લો ભાઈ ફોટો પાડી લો નકશામાં શું હોય
અભયારણ્ય લખી મને આપી તો કયા કયા અભયારણ્ય લખી